પોરબંદરની કોવિડ હોસ્પિટલ ખાતે મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 12 જેટલા દર્દીઓના મોત પણ નિપજ્યા છે. જોઈએ હોસ્પિટલની આજની પરિસ્થિતિ. પોરબંદર ભાવસીજી હોસ્પિટલ અને નર્સિંગ હોસ્પિટલ આવા બે બિલ્ડિંગ કોવિડ-19 હોસ્પિટલ તરીકે ડેઝિગ્નેટ છે. આમાં ભાવસીજી હોસ્પિટલમાં અત્યારે જે બે અલગ અલગ આઇસોલેશન વોર્ડ છે, સેમી આઇસોલેશન અને આઇસોલેશન, આ પૈકીમાંથી 77 પેશન્ટ્સ આઇસોલેશન વોર્ડમાં છે. આ તમામ 77માંથી 20 પેશન્ટ્સ એવા છે જે બાયપેપ અને વેન્ટી ઉપર છે. એ સિવાયના તમામ પેશન્ટ્સ બેડ સાઇડ ઓક્સિજન સપોર્ટ ઉપર છે. અને સેમી આઇસોલેશનમાં ટોટલ 130 પેશન્ટ છે. આ 130 પૈકીના તમામ 130 પેશન્ટ્સ બેડ સાઇડ ઓક્સિજન સપોર્ટ ઉપર છે. અને નર્સિંગ સ્કૂલની વાત કરું તો નર્સિંગ સ્કૂલમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર ઉપર 40 પેશન્ટ છે અને સેકન્ડ ફ્લોર ઉપર 48 પેશન્ટ છે. આ તમામ 40+48 એટલે 88 પેશન્ટ્સ ઓક્સિજન સપોર્ટ ઉપર હાલ અત્યારે સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ડેથ કેટલી છે? નર્સિંગ સ્કૂલ અને ભાવસીજી હોસ્પિટલ બંનેનો આંકડો મળી અને છેલ્લા 24 કલાકમાં ટોટલ 12 પેશન્ટની ડેથ થઈ છે. અને આ 12 પૈકીમાંથી ટોટલ 2 ડેથ નર્સિંગ સ્કૂલમાં થઈ છે અને 10 ડેથ ભાવસીજી હોસ્પિટલમાં થઈ છે. 10માંથી 9 ડેથ છે સેમી આઇસોલેશનમાં થઈ છે અને 1 ડેથ છે આઇસોલેશન વોર્ડમાં થઈ છે. એમાંથી પોઝિટિવ કેટલા? નેગેટિવ એક પેશન્ટ પોઝિટિવ ડેથ થયેલ છે અને બાકીના તમામ નેગેટિવ ડેથ છે. જે એક પેશન્ટ પોઝિટિવ હતું એ પણ ક્રોનિક પલ્મોનરી એબ્સોલ્યુટના કારણે ડેથ થઈ, અને એ સિવાયનું એક પેશન્ટ હતું એ ક્રોનિક આલ્કોહોલિક હતું જે પોઝિટિવ ડેથ થયું એના કારણે.